અને સમાચારમાં હવે વાત સંવિધાન દિવસની। बंधारण दिवस पर प्रधानमंत्री नु निवेदन, घना मंथन बाद बंधारण रूपी अमृत मळ्युं छे, महानुभावों ने याद करवानो दिवस, 26/11 ना वीर जवानों ने नमन, तेवी पण वात प्रधानमंत्री तरफ थी करवामां आवी। जवानों ए सर्वोच्च बलिदान आप्युं, आपणो देश विविधताओं थी भरेलो छे। पीएम मोदी ए परिवारवाद पर साध्युं निशान, पारिवारिक पार्टीओ देश माटे खतरो होवानी वात करी। राष्ट्रपति राम, और मुझे याद है जब सदन में इस विषय पर मैं बोल रहा था 2015 में बाबा साहब अम्बेडकर की 150वीं जयंती के निमित्त इस काम की घोषणा करते समय, तब भी विरोध आज नहीं हो रहा है, उस दिन भी हुआ था कि 26 नवंबर कहां से ले आए, क्यों कर रहे हो, क्या जरूरत थी। बाबा साहब अम्बेडकर का नाम हो और आपके मन में ये भाव उठे, ये देश अब सुनने के लिए तैयार नहीं है। और आज अब भी बड़ा दिल रख करके, खुले मन से बाबा साहब अम्बेडकर जैसे मनीषियों ने देश को जो दिया है, इसका पुण्य स्मरण करने की तैयारी ना होना, ये भी एक चिंता का विषय है। लोकतंत्र के प्रति आस्था रखने वालों के लिए चिंता का विषय है, और वो है पारिवारिक पार्टियां, राजनीतिक दल, पार्टी फॉर द फैमिली, पार्टी बाय द फैमिली। अब आगे कहने की जरूरत मुझे नहीं लगती है। कश्मीर से कन्याकुमारी हरी राजनीतिक दलों की तरफ देखिए, ये लोकतंत्र की भावना के खिलाफ है। आज का दिवस बाबा साहब अंबेडकर, डॉक्टर राजेंद्र प्रसाद जैसे दूरंदेशी महानुभावों को नमन करने का है। आज का दिवस इस सदन को प्रणाम करने का है, क्योंकि इसी पवित्र जगह पर महीनों तक भारत के विद्वत जनों ने, एक्टिविस्टों ने देश के उज्जवल भविष्य के लिए व्यवस्थाओं को निर्धारित करने के लिए मंथन किया था, और उसमें से संविधान रूपी अमृत हमें प्राप्त हुआ है, जिसने आजादी के इतने लंबे कालखंड के बाद हमें यहां पहुंचाया है। ये उन महानुभावों को प्रणाम इसलिए करना चाहूंगा क्योंकि उन्होंने, उनके भी अपने विचार होंगे, उनके विचारों की भी धारा होगी, उस धारा में धार भी होगी, लेकिन फिर भी राष्ट्रहित सुप्रीम होने के नाते सबने मिल बैठ करके एक संविधान दिया। अनेक हमारे वीर जवानों ने उन आतंकवादियों से लोहा लेते लेते अपने आप को समर्पित कर दिया, सर्वोच्च बलिदान दिया। मैं आज 26/11 को उन सभी बलिदानियों को भी आदरपूर्वक नमन करता हूं। આજથી રાજ્યભરમાં ભાજપની ભારત સંવિધાન યાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે અરવલ્લીના મોડાસાથી સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવિધાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો। મોડાસાના સાંઈ મંદિરથી સભા સ્થળ સુધી 5 કિલોમીટરની સંવિધાન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં રાજ્ય ભાજપના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા। ગુજરાત ભાજપે આજથી 6 ડિસેમ્બર સુધી 33 જિલ્લા અને 6 મહાનગરપાલિકામાં ભારત સંવિધાન યાત્રાનું આયોજન કર્યું છે,
જેમાં આજે ગાંધીનગરમાં પણ 3 વાગે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે. ભાજપની આ સંવિધાન યાત્રાની પૂર્ણાહુતિ 6 ડિસેમ્બરે વડનગરમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કરાવવાના છે. આ તો લોકશાહીનો મહોત્સવ છે. ગુજરાતના સૌ નાગરિકોને લોકશાહીના મહાપર્વની શુભકામનાઓ પાઠવું છું. બાબા સાહેબ આંબેડકરે તો શરીરમાં કેટલીય બીમારીઓ હોવા છતાં રાત દિવસ જોયા વિના આર્થિક પરિશ્રમ કર્યો હતો. બંધારણના શિલ્પ એવા મહાપુરૂષને આજના અવસરે સત સત નમન પાઠવું. રાજ્યના યુવાનો તંતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે ઉમેદવારોનો ઉત્સાહ વધારવા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એસએમસી ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. તેઓએ એલઆરડી ભરતીમાં આવેલા યુવાનોનો ઉત્સાહ વધાર્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવી જહાંગીરપુરા એસએમસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ઉમેદવારોને તેઓએ શુભકામના પાઠવી હતી. તેઓએ ઉમેદવારો સાથે વાતચીત કરી ખૂબ મહેનત કરવા જણાવ્યું. તમે સૌ લોકો દોડમાં અગર એલિજિબિલિટી પાસ કરશો તો તમામ લોકોને પરીક્ષામાં ભાગ મળશે, એટલે તમામ લોકોને ન્યાય મળે, માત્ર દોડવાવાળાને ન્યાય મળે એ પ્રકારે નહીં. કારણ કે ભરતી પ્રક્રિયા હવે આવતી જ રહેશે, દરરોજ આવતી રહેશે, આ નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી, પરંતુ એકદમ ફ્રેશ માઇન્ડે તમે લોકો આ પરીક્ષામાં ભાગ લેજો. અને હવે વાત કરીએ રખડતી રંજાડની. અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર સતત વાહનોથી ધમધમતો રહે છે, પરંતુ આ વિસ્તારમાં પણ રખડતા ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે. વર્ષોથી અહીં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ છે. ઘણી વખત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. જ્યારે રખડતા ઢોરો આવે છે, જ્યારે પોલીસની અને કે મ્યુનિસિપાલિટીની ગાડી આવે છે, તો બધા માણસો આવીને એ ઢોરોને બગાવી નાખે છે. અમદાવાદમાં વર્ષો જૂની રખડતા ઢોરની સમસ્યા આજે પણ યથાવત છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોર દેખાઈ રહ્યા છે. શહેરના ઘાટલોડિયા, એસપી રિંગ રોડ, કોટ વિસ્તાર અને બોપલમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, જેને લઈ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ અનેક વખત એએમસીને રજૂઆત કરી પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું. રખડતા ઢોરની સમસ્યાને નિવારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને યોજના તો બનાવી છે. એએમસીએ શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત મોકલી છે. મહારાષ્ટ્ર એક્ટ 1976 અનુસાર રખડતા ઢોર પર નવો કાયદો બનાવતા રજૂઆત કરાઈ છે. નામદાર હાઈકોર્ટના નિર્દેશ મુજબ મહારાષ્ટ્ર એક્ટ 1976 પશુપાલન વ્યવસાય શહેરના બહાર જ કરવા કરાશે રજૂઆત. એએમસીની હદ બહાર જ પશુપાલન વ્યવસ્થા કરી શકાશે. પશુપાલકોએ સ્વખર્ચે પશુ રાખવાની કરવી પડશે વ્યવસ્થા. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરની રાહે અમદાવાદ શહેરની બહાર પશુપાલન વ્યવસાય થાય તેની મનપાની રજૂઆત છે. આખરી નિર્ણય રાજ્ય સરકાર પર મુકાયો છે. આ તરફ એક સમાચાર એ પણ જૂનાગઢથી આવ્યા કે જ્યાં આગળ એક ગાય સ્થાનિકો માટે ચિંતાનું કારણ બની ગઈ છે. ખાસ વાત એ છે કે આ ગાય બાઇક પર સવાર લોકોને જ નિશાન બનાવી રહી છે. આ દ્રશ્યો જૂનાગઢ શહેરના લક્ષ્મીનગર વિસ્તારના છે, જ્યાં આલ્ફા સ્કૂલ નજીક ગાયનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જાણે કોઈ બદલો લેતી હોય એમ આ ગાય બાઇક સવારનો પીછો કરીને બાઇક રોકાવે છે અને ફેન્ટ મારીને બાઇક પર સવાર મહિલા, બાળક અને ચાલકને નીચે પાડી દે છે. ત્યારબાદ પણ આ ગાય મહિલા અને પુરુષને માથા મારીને ઈજા પહોંચાડે છે. આ દરમિયાન જ મહિલા બાળકને દૂર જતા રહેવાનું કહેતા બાળક સલામત રીતે ઓટલા પર પહોંચી જાય છે. ત્યાં જ આસપાસમાંથી અન્ય કેટલાક લોકો મદદ માટે દોડી આવ્યા અને રાહત થઈ. આવી એક નહીં 3-4 ઘટનાઓ આ વિસ્તારમાં બની. આ બીજા દૃશ્ય જોઈ લો. બરાબર એવી જ રીતે બાઇકનો પીછો કરી બાઇક રોકાવી, માથું મારી બાઇક પર સવાર મહિલા અને પુરુષને નીચે પાડી દીધા અને ઈજા પહોંચાડી. સ્થાનિકોનો દાવો છે કે એક જ દિવસમાં ગાયના કારણે 5 લોકો ઈજાગ્રસ્ત થયા. 4-1 દિવસ પહેલા આવી જ રીતે 3 લોકોને નિશાન બનાવાયા હતા. સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરાઈ છે, પરંતુ ઢોર પકડવાની યોગ્ય કામગીરી નથી થઈ રહી.
તરફ સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, જેને લઈ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ તો બનાવવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ રખડતા ઢોરને લીધે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. સ્થાનિકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ અંગે કોઈ નિરાકરણ લાવવામાં આવે, જેથી અણબનાવને રોકી શકાય. હાલમાં રિવરફ્રન્ટ ઉપર રખડતા ઢોરનો ખૂબ ત્રાસ છે. રિવરફ્રન્ટ ઉપર શહેરની જાહેર રોડ ઉપર બંને શાકભાજી નગર રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે. સિનિયર સિટીઝન રાહદારીને ખૂબ જ મુશ્કેલી પડે છે. અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે, કોઈ સાંભળતો નથી. અત્યારે રિવરફ્રન્ટ ઉપર જે અમુક ઢોરા ત્યાં હોય છે, એ ઢોરા ને લોકોને અડચણરૂપ થાય છે અને બાકડે છે ત્યારે નિર્દોષ લોકો હેરાન થાય છે. તો તંત્રને અને રાજકીય આગેવાનોને અમારી એક જ રિક્વેસ્ટ છે કે આ ઢોરા માટે એક રિઝર્વ કલેક્ટર પાસેથી એક જગ્યા લઈને રિઝર્વ એક જગ્યા કરવી જોઈએ. ત્યાં નીણથી માંડીને બધું વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને ઢોર માલિકોને એને ત્યાં પોતાના ઢોરા ત્યાં રાખી શકે અને નિભાવ પણ કરી શકે, જેથી કરીને નિર્દોષ લોકોને હેરાનગતિ ન થાય. ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે કે રખડતા ઢોરને કારણે કેટલાય લોકોને અકસ્માત થયા હોય, કેટલાય લોકો પર રખડતા ઢોરે હુમલા કર્યા હોય. રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોર વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યા છે. જાહેર રસ્તા પર રખડતા ઢોરનું સામ્રાજ્ય હોય એવા દ્રશ્યો વારંવાર સામે આવે છે. ક્યારેક તો રસ્તા પર આંખલાઓ એવું ભયંકર યુદ્ધ કરતા અહીં હોય છે કે અહીંથી નીકળતા રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ જાય છે. આખલા યુદ્ધમાં લોકો અડફેટે આવ્યા હોય એવી અનેક ઘટના પણ બની ચૂકી છે અને લોકોના જીવ ગયા હોય એવા પણ સમાચાર પ્રસારિત કર્યા છે. તો આજ રખડતી રંજાડ પર જુઓ અમારી વિશેષ રજૂઆત આજે બપોરે 1:26, જેના પર અમે ચર્ચા કરીશું અને આ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. સમાચારમાં હવે વાત કરીએ સહાયની સમસ્યાની. આ તરફ ભાવનગરમાં કોરોના સહાય મેળવવાનો મામલો સરકારી ચોપડે થયેલા મોત કરતા અરજીઓ વધુ આવી રહી છે. શહેરમાં કોરોનાથી સરકારી ચોપડે 160ના મોત જાહેર થયા હતા. મનપામાં તબીબી સર્ટિફિકેટ સાથે 530 અરજીઓ આવી છે, 3 ગણી વધુ અરજીઓ જોવા મળી છે. સરકારી ચોપડે આંકડો 160નો છે, જ્યારે તબીબી સર્ટિફિકેટ સાથે 530 અરજીઓ આવી ચૂકી છે. તો કોરોના મૃત્યુ પામેલા લોકોને સહાય આપવાની જાહેરાત બાદ સરકારી કચેરીઓમાં પરિવારજનોની લાંબી લાઈનો લાગી રહી છે. ભાવનગરમાં ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના લખાવવા લોકો સરકારી કચેરીને ધક્કા ખાઈ રહ્યા છે. તે વચ્ચે ભાવનગરમાં વિપક્ષ કોંગ્રેસે મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી 21,500 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં સરકારી ચોપડે 298ના જ મોત થયા છે. જ્યારે થોડા સમય પહેલા કોંગ્રેસે તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે જિલ્લામાં 10,000થી વધુ લોકોના મોત થયા છે. પરિવારજનોને કોરોનાથી મૃત્યુ થયાનું ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે હોસ્પિટલથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 7 દિવસમાં 530 અરજીઓ સહાય મેળવવા માટે આવી ચૂકી છે. બીજી તરફ શહેરના મોટાભાગના લોકો અસમંજસની પરિસ્થિતિમાં છે કે સહાય કેવી રીતે મેળવવી, સહાયના ફોર્મ કઈ રીતે ભરવા, અનેક માહિતીઓ કે તેઓ તેનાથી વંચિત છે. ત્યારે સરકારે આ પ્રક્રિયા પણ સરળ કરવી જોઈએ અને જલ્દી જલ્દી સહાય આપવી જોઈએ તેવું મૃતકોના પરિવારજનો કહી રહ્યા છે. જ્યારે કોરોનામાં એટલે કે COVID-19 યાત્રા અમે કાઢી હતી, જે પરિવારજનોના લોકો મૃત્યુ પામ્યા છે એને સરકાર સુપ્રીમ કોર્ટ છે કે 4.5 લાખ રૂપિયા આને આપવા પડે. અમે ઘરે ઘરે જઈ જે મૃત્યુ પામ્યા છે એના પરિવાર પાસે એના ફોર્મ ભર્યા છે અને આને 4 લાખ રૂપિયા આપવા પડે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી. એક 12 ટેબલ લઈ અને સહાયક ટેબલ બનાવીએ કે જેથી કરીને કોઈને ડેથ સર્ટિફિકેટ જોતું હોય, કોવિડનું ડેથ સર્ટિફિકેટ જોતું હોય તો એના માટે થઈને એમને શું શું વસ્તુ જોડવાની, ફોર એક્ઝામ્પલ રેશન કાર્ડ હોય, બેંકનું સ્ટેટમેન્ટ હોય, એમનું ડેથ સર્ટિફિકેટ હોય, હોસ્પિટલનું કંઈ એમનું બિલ હોય કે સર્ટિફિકેટ હોય, ડોક્યુમેન્ટ સાથેનું અને ફોર્મ ફિલઅપ કરી આપે જેથી કરીને બારીએ ઝડપથી કામગીરી થઈ શકે. આ એક સહાયક સેવા અમે આજથી ઊભી કરી છે.
तो कोरोनामां मृत्यु पामेला लोकोना परिवारजनोने सहाय आपवानी जाहेरात बाद लोको आ योजनानो लाभ लेवा मथामण करी रह्या छे। पण आश्चर्यनी वात ए छे के मोटाभागना लोकोने सहाय माटे फॉर्म कई रीते भरवुं अने कोरोनानी पहेली के बीजी लहेरमां थयेला मौतना डेथ सर्टिफिकेटमां कोरोनाथी मौत थयुं होवानो पुरावो कई रीते मेळवो ते प्रक्रिया पण आ परिवारजनोने असमंजસની સ્થિતિમાં મૂકી દે તેવી છે। હાલ મૃતકોના પરિવારજનોનો ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોતનું કારણ લખાવવા અસરવામાં સિવિલ હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે। અમદાવાદની આ વાત છે કે જ્યાં આગળ મૃતકોના પરિવારજનોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરી પોતાની વેદના રજૂ કરી। એક તરફ આ પરિવારજનો પોતાના સ્વજનોના મોતના આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યાં સહાય માટે આવી ગૂંચવણ ભરેલી પ્રક્રિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદમાં રહેતા વંદનાબેનની વાત કરીએ તો તેમના સસરાને કોરોના થતા 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું પણ તંત્રે ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ જ નહોતું લખ્યું। સ્લીપ આપી છે એમાં કોઈ જાતનું મોતનું કારણ મેન્શન કર્યું જ નથી।